શહેરમાં આવેલા વેમાલી ગામના લોકોને સ્મશાન જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યા છે. અનેક કામો કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવેલ છે, પરંતુ વડોદરા શહેરમાં આવેલ ઉત્તર ઝોન વિસ્તારમાં રોજે રોજ ભૂવા અને ખાડા પડી રહ્યા છે. આવો જોઈએ શું છે સમગ્ર રજૂઆત. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. ત્યારે ગ્રામીણ લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ જે વેમાલી ગામ છે એ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે એકદમ સુખ શાંતિથી જીવાતું હતું, સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા, પાણી પણ લોકોને મળતું હતું. જ્યારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી આજ દિન સુધીમાં અહીંયા ગાડી રોડના ઠેકાણા નથી, દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે. અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાનની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસથી રાતોરાત અહીંયા ગાડી રોડ બની જાય. પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી જે સ્મશાન છે, આજે વેમાલીનું સ્મશાન છે, ત્યાં ગાડી કોઈપણ જાતની સુવિધાઓ નથી. એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ રોડને 24 કલાકની અંદર, જે કહેવાય છે કે 48 કલાકની અંદર વહેલામાં વહેલી તકે આની કામગીરી ચાલુ કરવામાં આવે. અને જો કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે ઘંટ લઈને બેસીશું અને દરેક કોર્પોરેટર ધારાસભ્યના ઘરે જઈને ઘંટ વગાડવાનો કાર્યક્રમ કરીશું.